સમાચારમાં આજે પાકિસ્તાનમાં એક ચુકાદાનો કેમ થઈ રહ્યો છે વિરોધ. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્ન ચુકાદો, ઇશનિંદા કેસમાં આસિયા બીબીની મૃત્યુદંડની સજા કરી રદ, ચુકાદા સામે વિરોધ વંટોળ. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું મિહિર રાવલ. પાકિસ્તાનથી સીમાચિહ્ન ચુકાદા સિવાય કાર્યક્રમમાં આજે યમનમાં યુદ્ધની વચ્ચે લગભગ 90 લાખ લોકો બન્યા માંદગીનો શિકાર, સંયુક્ત રાષ્ટ્રએ દર્દીઓને ઇલાજ માટે બહાર લઈ જવા કરી અપીલ. ફેક ન્યૂઝ પર બીબીસીની સ્પેશિયલ સિરીઝ, તેલંગાણાના ગામમાં ફેક ન્યૂઝ વિરુદ્ધ પોલીસનું અનોખું અભિયાન. સરદાર પટેલની 182 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ, વિરોધ કરી રહેલા લોકોની અટકાયત. અને આના સિવાય બીજું પણ ઘણું બધું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત પાકિસ્તાનના એ ઐતિહાસિક ચુકાદાથી જેણે પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ પેદા કરી. 47 વર્ષીય મહિલા અને 4 બાળકોના માતા આસિયા બીબી એ પહેલા ખ્રિસ્તી મહિલા હતા જેમણે ઇશનિંદા કાયદા અંતર્ગત મૃત્યુદંડની સજા ફટકારાઈ. હવે આ સજાને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ આખો કેસ અસ્પષ્ટ પુરાવા ઉપર આધારિત હતો, જેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. વધુમાં કોર્ટે એ પણ કહ્યું કે કથિત કબૂલાત ભીડ સામે મારવાની ધમકી આપીને કરાવવામાં આવી હતી. તો 9 વર્ષ પૂર્વે પાકિસ્તાનના પંજાબના એક ગામમાં સમગ્ર કહાણી શરૂ થઈ હતી. આ કહાણી જાણીએ તો ફાલસા વીણવા માટે બગીચામાં ગયેલા આસિયાએ કૂવામાંથી પાણી કાઢીને પીધું અને બાદમાં અન્ય મુસ્લિમ મહિલાને એ જ ગ્લાસમાં પાણી આપ્યું, જે બાદ ત્યાં હાજર અન્ય મહિલાઓ સાથે તેમનો વિવાદ થયો અને તેમને ધર્મ પરિવર્તન માટે કહેવાયું, પરંતુ આસિયા આ માટે તૈયાર ન થયા. તો ઘટના બાદ તેમના જ ઘરમાં તેમની સાથે મારપીટ થઈ, જ્યાં તેમણે ઇશનિંદાનો ગુનો કબૂલ્યો. જોકે તેઓ આરોપોને સતત નકારતા રહ્યા. તો આ કેસે પાકિસ્તાનમાં મોટા પાયે ધ્રુવીકરણની પરિસ્થિતિ પેદા કરી અને વૈશ્વિક સ્તરે મોટા પાયે નિંદા પણ થઈ, જે બાદ કાયદો સુધારવા માટે પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની હત્યા કરી દેવાઈ. 2010ની આ તસવીર છે કે જ્યારે તેઓ આસિયાના સમર્થનમાં આવ્યા હતા. સલમાન તાસીરની હત્યા કરનાર આ છે તેમનો સુરક્ષાકર્મી મલિક મુમતાઝ હુસેન કાદરી. એક કટ્ટરપંથી જૂથના કહેવાથી કાદરીએ તેમની હત્યા કરી નાખી હતી. તો જ્યારે આ ચુકાદો આવ્યો છે ત્યારે આસિયા કોર્ટમાં હાજર ન હતા. જોકે એએફપી ન્યૂઝ એજન્સીને ફોન પર આપેલી પ્રતિક્રિયામાં તેમણે કહ્યું છે કે મને વિશ્વાસ નથી આવતો કે હું મુક્ત થઈ રહી છું. આ ચુકાદા બાદથી પાકિસ્તાનમાં મોટા પાયે દેખાવો શરૂ થયા છે. સ્થાનિક પાર્ટી TLP એ જાજોને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી છે. તો આ તરફ કરાચીમાં અનેક ધર્મગુરુઓના નેતૃત્વમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. તો આ ચુકાદાથી પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી. આસિયા બીબી કા જો કેસ હૈ વો પાકિસ્તાન મે અથોરિટીઝ કે લિયે એક ટેસ્ટ કેસ બન ચુકા થા. એક એસી સૂરત હાલ મે જબકે દુનિયાભર મે જો પાકિસ્તાન કે ઇશનિંદા સે મુતાલ્લિક કાનૂન હૈ ઉનકો શક કી નજર સે દેખા જા રહા થા ઓર ઉનકો કોન્ટ્રોવર્શિયલ સમજા જા રહા થા. પાકિસ્તાન મે ઇસ્લામ કે ખિલાફ યા પૈગંબર ઇસ્લામ મોહમ્મદ કે ખિલાફ ઇશનિંદા જો હૈ વો એક બહોત હી સેન્સિટિવ મસલા હૈ. હમને દેખા કે 2010 મે જબ પંજાબ કે ફોર્મર ગવર્નર થે સલમાન તાસીર, ઉન્હોને ખુલેઆમ આસિયા બીબી કી જબ હિમાયત કી થી, ઉન્હે સપોર્ટ કિયા થા, તો ઉનકે સલમાન તાસીર કે બોડી ગાર્ડ ને ઉનકો કતલ કર દિયા થા. આજ યે ખબર જો થી યે ઇતની અહેમ થી લેકિન સાથ હી સાથ મે બહોત સેન્સિટિવ ભી થી. તો જો મેઇન સ્ટ્રીમ મીડિયા ઉસને ઇસકો બ્લેક આઉટ કિયા, અપેરેન્ટલી લગતા થા કે ઉન્હે કોઈ એડવાઇઝરી જારી કી ગઈ થી. મૌલવી હૈ, ક્લેરિક્સ હૈ, વો જમા હુએ હૈ, ઉન્હોને સડકે બંધ કી હૈ, વો એહતજાજ કર રહે હૈ ઓર ઉન્હોને થ્રેટ્સ ઇશ્યુ કિયે હૈ પાકિસ્તાન કી સરકાર કે ખિલાફ ઓર ઉન જજિસ કે ખિલાફ જિન્હોને યે ફૈસલા સુનાયા હૈ. ઇસ વક્ત સિચ્યુએશન જો હૈ સિક્યોરિટી કી વો કાફી જો હૈ વો ખરાબ હૈ પાકિસ્તાન મે, હાઈ એલર્ટ પે હૈ સિક્યોરિટી. ખાસ તોર પે જો બડે શહેર હૈ લાહોર ઓર ઇસ્લામાબાદ ઓર કરાચી, વહાં પે જો સૂરત હાલ હૈ વો ઇસ વક્ત કાફી કશીદા હૈ. તો આ તરફ ભારતના પંજાબમાં પણ ઇશનિંદા મામલે મોટો વિવાદ થયો છે, જે બાદ પંજાબ સરકાર કડક કાયદો લાવી હતી. આ વિશે માહિતી આપી રહ્યા છે પંજાબથી બીબીસી સંવાદદાતા અરવિંદ છાપરા. પિછલે સાલો મે પંજાબ મે ગુરુ ગ્રંથ સાહિબ કી બેઅદબી કી કઈ ઘટનાએ સામને આઈ હૈ. इनमें से एक घटना फरीदकोट जिले के बरगाड़ी गांव में भी हुई थी. उसके बाद यहां पर एक प्रदर्शन चल रहा था जिसमें पुलिस कार्रवाई में 2 लोगों की मौत हो गई थी.
उन्हीं दोषी पुलिस वालों के खिलाफ यहाँ पर कार्रवाई की मांग करते हुए बरगाड़ी में 150 दिनों से यहाँ पर एक मोर्चा चल रहा है। इस बीच पंजाब सरकार ने एक कानून भी पारित किया है जिसके तहत बेअदबी या किसी भी धार्मिक ग्रंथ का अपमान करने वालों के खिलाफ कड़ी से कड़ी सजा का प्रावधान है, जिसमें उम्र कैद तक भी शामिल है। हालांकि अभी इस पर केंद्र सरकार की मोहर लगनी बाकी है। तो पाकिस्तान से समाचार बाद समय थई गयो छे बीबीसी राउंड अपनो, जेमां छे विश्वना ने समाचार संक्षिप्त में। अमेरिकानी सरकारना वरिष्ठ अधिकारी यमनमां 30 दिवसनी अंदर युद्ध विराम अने शांति माटे वातचीतनी मांग करी छे। साउदी अरेबिया साथे अमेरिकाना नजीकना संबंधोने कारणे ट्रम्प प्रशासननुं साउदी पर घणुं दबाण छे। साउदी अरेबिया यमनमां ईरान समर्थित हुती विद्रोहीओ साथे जंग लड़ी रह्युं छे, जेने कारणे यमनमां 4 वर्षथी खराब हालत छे। संयुक्त राष्ट्रोए पण आ पहेला युद्ध रोकवा माटेनी अपील करी हती। શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે નવનિયુક્ત વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પોતાનો કાર્યભાર સંભાળ્યો, પરંતુ બરખાસ્ત થયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પોતાનું પદ છોડવાનો ઇનકાર કર્યો છે। વિક્રમસિંઘેનું કહેવું છે કે તેમને રાષ્ટ્રપતિએ અસંવૈધાનિક રીતે હટાવ્યા છે। વિક્રમસિંઘેના સમર્થકોએ ગઈકાલે કોલંબોમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ સિરિસેનાએ વિક્રમસિંઘેને પીએમ પદેથી હટાવી રાજપક્ષેને પીએમ બનાવ્યા હતા। દક્ષિણ કોરિયાના જાસૂસી વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને પોતાના મુખ્ય પરમાણુ પરીક્ષણ સ્થળ પંગીરી સુધી જવાની અનુમતિ આપવાની તૈયારી કરી રહ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય સમુદાય એ માની લે કે આ પરમાણુ સ્થળ ધ્વસ્ત થઈ ચૂક્યું છે। ઉત્તર કોરિયા આમ એટલા માટે કરવા માંગ્યું છે કે કારણ કે તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે સાબિત કરવા માંગે છે કે તે પરમાણુ નિશસ્ત્રીકરણ માટે કટિબદ્ધ છે। ઇટલીમાં આવેલા ભારે પૂરને કારણે 11 લોકોના મોત થયા। પૂરને કારણે વેનિસના તમામ માર્ગો પાણીમાં ડૂબી ગયા। વેનિસના મશહૂર સેન્ટ માર્ક સ્ક્વેર પર પાણી 1.5 મીટર ઉપર પહોંચી ગયું, જેને કારણે લોકો પરેશાની અનુભવી રહ્યા છે। આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલોને બંધ કરી દેવામાં આવી। ચીનના ઉત્તર પૂર્વ પ્રાંત હેલોજિંગ જિયાંગમાં મોસમની પહેલી બરફ વર્ષા થઈ રહી છે, ત્યારે આ પાંડા મોસમની પહેલી બરફ વર્ષાનો આનંદ ઉઠાવી રહ્યા છે। બરફની ચાદર પર કુદાકૂદ કરતા પાંડા નજરે પડી રહ્યા છે, ક્યાંક આ પાંડા હિંચકાનો પણ આનંદ લઈ રહ્યા છે। આ બરફ વર્ષામાં નાચતા પાંડાને જોવા લોકોની ભીડ ઉમટી રહી છે। બીબીસી સમાચારમાં સમય છે વિરામનું, આગળ જોઈશું। ઈરાન સામે અમેરિકા બાદ હવે ડેનમાર્ક કેમ કરી રહ્યું છે પ્રતિબંધોની માંગ। યમનના યુદ્ધમાં ફસાયેલા દર્દીઓની વહારે સંયુક્ત રાષ્ટ્ર બીમાર લોકોને યમન બહાર લઈ જવા કરી માંગ। રોકાઈ વિરામ માટે મળીએ થોડી જ વારમાં। બીબીસી સમાચાર સાથે હું છું મિહિર રાવલ, અને હવે વાત ઈરાન સામેના વધુ એક વિવાદની। ડેનમાર્કમાં એક હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવાયું। ત્યાંની પોલીસનું માનવું છે કે ઈરાની મૂળના એક નોર્વેના નાગરિકે ડેનમાર્કમાં રહેતા એક આરબ નાગરિકની હત્યાનું કાવતરું કર્યું। આ સંદર્ભમાં ડેનમાર્કે યુરોપિયન યુનિયનને ઈરાન પર પ્રતિબંધો લાદવાની માંગ કરી છે। બીજી તરફ ઈરાને આરોપોને યુરોપ અને ઈરાનના વધતા સંબંધો સામેનું એક કાવતરું ગણાવ્યું છે। ડેનમાર્કે 28 સપ્ટેમ્બરથી સ્વીડનને જોડાતા પુલ અને ફિયરીને બંધ કરી પોલીસ અને મિલિટરીને ખડકી દીધી છે। આ કાર્યવાહી એક હત્યાના કાવતરા સાથે જોડવામાં આવી રહી છે। ડેનમાર્કે ઈરાનમાં તેમના રાજદૂતને પાછા બોલાવી લીધા છે। ડેનમાર્કની નેશનલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષા અધિકારીઓએ નોંધ્યું છે કે વિદેશી ઇન્ટેલિજન્સ સેવાએ ડેનિશ જમીન પર હત્યાની યોજના બનાવી છે। તે તદ્દન અસ્વીકાર્ય છે અને ખૂબ જ ગંભીર છે। ગયા મહિને પોલીસને કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર ધમકીઓ મળ્યાની ફરિયાદ હતી। ગઈકાલે ડેનિશના ઇન્ટેલિજન્સ વડાએ જણાવ્યું કે આરબ આંદોલનના એક ડેનિશ નેતાની હત્યાનું આયોજન કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે। આ વ્યક્તિએ તેના પર લાગેલા આરોપો નકાર્યા છે, જ્યારે ઈરાને આ આરોપોને યુરોપ અને ઈરાનના વધતા સંબંધો સામે એક કાવતરું ગણાવ્યું છે। અમેરિકાના ઈરાન પર નવા પ્રતિબંધો નવેમ્બરથી લાગી રહ્યા છે, ત્યારે યુરોપિયન દેશો ચીન રશિયા ઈરાન સાથેના સંબંધોને લઈ કટિબદ્ધ છે, પરંતુ ડેનમાર્ક અને અમેરિકાનો દબાવ પરિસ્થિતિ બદલી શકે છે। ડેનમાર્ક બાદ વાત હવે યમનની। એક તરફ અમેરિકા યમનમાં યુદ્ધ વિરામ કરવા સાઉદી અરેબિયા પર દબાણ કરી રહ્યું છે, બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રોએ પણ અહીંના બીમાર લોકોને બહાર લઈ જવા માટે પરવાનગી આપવાની માંગ કરી છે, કારણ કે યુદ્ધમાં ફસાયેલા ઘણા બીમાર લોકો ઇલાજ વિના ટળવળી ગયા છે। 4 વર્ષથી યમનમાં લોકો ગૃહયુદ્ધમાં ફસાયેલા છે।
એક નાની મદદ માટે પણ લાંબી રાહ જોવી પડે છે. યમનની આ સ્વાસ્થ્ય સેવાઓ યુદ્ધના લીધે ઊભી થયેલી આફતનો સામનો કરી રહી છે. અહીં મોટાભાગની સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ કામ જ નથી કરી રહી. મોહમ્મદને અહીં સમયસર લવાયા. તેમની કોલેરાની સારવાર ચાલી રહી છે, પરંતુ બીજા એવા ઘણા લોકો છે જેઓ પોતાના બાળકોને આવી સારવાર નથી આપી શકતા, કારણ કે તેમની પાસે પરિવહન માટેના રૂપિયા જ નથી. ફોર એક્ઝામ્પલ, વી હેવ નો નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર. નો ઇન્ટેન્સિવ કેર. નો. નાઇશલા અંબોલી જેવા ડોક્ટર દવા, સારવાર અને યોગ્ય સાધન માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ દરરોજ અહીં સનાના મુખ્ય બાળકોના દવાખાનામાં સારવાર માટે આવે છે, તેમ છતાં તેમને અને તેમના સ્ટાફને પાછલા 2 વર્ષથી પગાર નથી મળ્યો. અહીં દરેકે દરેક જગ્યાએ કોઈ બાળકને તાત્કાલિક સારવારની જરૂર છે, જેમ કે 3 વર્ષના અબ્દુલ રહેમાન, કે જે જન્મજાત હૃદયની બીમારીથી પીડાઈ રહ્યા છે. આ નાનું બાળક સનામાં જેલ જેવા વાતાવરણમાં કેદ છે. સાઉદી નાકાબંધી ફ્લાઇટ્સને રાજધાની સુધી નથી પહોંચવા દેતી, કારણ કે તે હોતી દળોના કબજા હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય સંબંધિત સારવાર માટે બહાર જવાના કરાર માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ હજી આ કરાર થશે કે કેમ તે સ્પષ્ટ નથી થયું. તેમની માતા સબરીનના કહેવા પ્રમાણે માંદગી હોવા છતાં તેના ચહેરા પર સતત હાસ્ય જોવા મળે છે. આ મહિલા જણાવી રહ્યા છે કે તેમની પાસે સારવાર માટે કોઈ જ આર્થિક વ્યવસ્થા નથી અને તેઓ વિશ્વ સામે હાથ ફેલાવીને ભીખ માંગી રહ્યા છે કે તેમના બાળકની મદદે કોઈ આવે. શહેરની અંદર એક દુકાનમાં બીજો એક પરિવાર છે, જેમાં એક બાળક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યું છે. યુદ્ધે પહેલાથી જ તેમના ઘરનો ભોગ લીધો છે અને હવે ભય છે કે તેઓ આ યુસરાની દ્રષ્ટિ પણ લઈ લેશે. જોર્ડનમાં એક દવાખાનું છે જે આ રોગની સારવાર માટે તૈયાર છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમને ત્યાં સુધી કેવી રીતે લઈ જવા. મને અહીં ગુંગળામણ થાય છે અને હું નિરાશાના કારણે મરી જઈશ. જો તેઓ કહેશે કે આને મારી આંખ આપી શકાશે તો હું એ પણ કરીશ. ફરી દવાખાનામાં આવીએ તો અબ્દુલ રહેમાનને આરામ માટે ઘરે લઈ જવામાં આવ્યા છે અને ડોક્ટરનું કહેવું છે કે જો વિદેશમાં જઈ આમની સારવાર નહીં કરી શકાય તો સમય પસાર થતાં તેઓ વધુ નબળા પડી જશે. આગળ વાત કરી બીબીસીની બિયોન્ડ ફેક ન્યૂઝ સિરીઝમાં, આજે વાત તેલંગાણાની, જ્યાં પોલીસ દળે એક સાંસ્કૃતિક ગ્રુપ બનાવ્યું છે અને આ ગ્રુપે ગામે ગામ ફરી ફેક ન્યૂઝ વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. બીબીસી પહોંચ્યું અહીંના જોગુલંબા, ગઢવાલ અને વનાપર્તી જિલ્લાના ગામોમાં. જોઈએ બીબીસી સંવાદદાતા દીપ્તિ બથિનીનો આ ખાસ રિપોર્ટ. પોલીસ રેકોર્ડ જણાવી રહ્યા છે કે ભારતમાં છેલ્લા 3 મહિનામાં ફેક ન્યૂઝ આગળ વધારવા માટે 18 કેસો નોંધાયા છે. મારી પાસે મોબાઈલ છે અને એમાં વોટ્સએપ અને ફેસબુક છે. મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે લોકોની હત્યા થઈ રહી છે. અમે ડરી ગયા છીએ. અમારે આ સંદેશ પર વિશ્વાસ કરવો જ પડ્યો. 31 લોકો આ પ્રકારના બીજા હિંસાના બનાવનો ભોગ બન્યા છે. તેલંગાણા પોલીસે એક સાંસ્કૃતિક ટીમ બનાવી છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ફેક ન્યૂઝની વિરુદ્ધ જાગૃતતા ફેલાવવામાં મદદ કરે છે. આનું પરિણામ એ આવ્યું કે તેણે બીજા લોકોમાં ભય પેદા કર્યો અને બહારના લોકોમાં પણ આની અસર થઈ. લોકોમાં ચિંતા વ્યાપી ગઈ. તેઓ બાળકોને બહાર રમવા માટે પણ નહોતા જવા દેતા. આના વિશે ફરિયાદો પણ અઢળક મળી. એવા પણ બનાવ બન્યા જ્યાં લોકોએ લાઠી એકઠી કરી અને ગ્રુપ બનાવ્યું અને જાતે પેટ્રોલિંગ શરૂ કર્યું. પોલીસ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ પર નજર રાખી રહી છે. તેમનું માનવું છે કે આ પ્રકારનું અભિયાન મદદરૂપ થાય છે. પોલીસ આવીને જણાવી રહી છે કે ડરવાની જરૂર નથી, આ એક અફવા છે. તેઓ સમજાવે છે કે જો કાયદાને હાથમાં લેશું તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેઓ કહે છે કે શંકાસ્પદ કંઈ દેખાય તો પહેલા પોલીસને જાણ કરો. આ વિસ્તારને સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ જોઈ આ ગીતોને તૈયાર કરવામાં આવ્યા છે. We are dealing with a population
અહીંની મોટા ભાગની વસ્તીને ડિજિટલનું જ્ઞાન નથી. મારા જ ગામમાં શિક્ષિત લોકોનો દર 50% પણ ઓછો છે, પરંતુ તેમને ટેકનોલોજીની સમજ છે. તેમને સાચા ખોટાની પરખ કરવાનું ભાન નથી. એવી પરિસ્થિતિમાં આ પ્રકારના અભિયાન મોટા પાયે મદદરૂપ થાય છે. Or a false information. So that way, these campaigns have definitely helped us a lot. તો બીબીસીની બિયોન્ડ ફેક ન્યૂઝ સિરીઝમાં આવતીકાલે વધુ એક અહેવાલ અમે તમને દર્શાવીશું. બીબીસી સમાચારમાં સમય થયો છે વિરામનો, આગળ જોઈશું. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર બીબીસીનો ખાસ અહેવાલ. અને સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું થયું લોકાર્પણ, જોઈશું ખાસ અહેવાલ. સમય છે વિરામનો, મળીએ થોડી જ વારમાં. આપ જોઈ રહ્યા છો બીબીસી સમાચાર, હું છું મહેર રાવલ. સરદાર પટેલની વાત કરીએ, પહેલા વાત કરીએ દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની. આજે તેમની પુણ્યતિથિ છે. 1970માં કટોકટી લાદવા બદલ ઇન્દિરાની ભારે ટીકા થઈ, અને ઓપરેશન બ્લુ સ્ટાર કેવી રીતે બન્યું તેમનું મોતનું કારણ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. 1970ની સાલમાં જન્મેલા ઇન્દિરા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના એકમાત્ર સંતાન હતા, જેઓ બાદમાં દેશના પહેલા મહિલા વડાપ્રધાન બન્યા. 1967માં રાજકારણમાં આવેલા ઇન્દિરા તેમની નિર્ભય છબીને કારણે લોખંડી મહિલા તરીકે ઓળખાયા. તેમણે ભૂતપૂર્વ મહારાજાઓ, બેંકો, ખાણો અને તેલ કંપનીઓના વિશેષાધિકારોને નાબૂદ કર્યા. 1975માં રાજકીય દબાણને પગલે તેમણે કટોકટીની જાહેરાત કરી. When you have hardships or challenges, that is what develops your character and it develops your capability and ability. As I'm not sure if it's right, but I think it's an American saying that the storm brings out the big eagles, whereas the small birds rush for cover. આવું જ એક તોફાન 1971માં આવ્યું જ્યારે પાકિસ્તાનના ભાગલા પડ્યા. બાંગ્લાદેશની સ્વતંત્રતામાં ભારતની મુખ્ય ભૂમિકા રહી. પોતાના કાર્યકાળ દરમિયાન ઇન્દિરાએ ભ્રષ્ટાચારના આરોપસર રાજકીય વિરોધનો સામનો કર્યો, તો પંજાબમાં તેમની વિરુદ્ધ બળવાની સ્થિતિ ઊભી થઈ ગઈ. જૂન 1984માં ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં સેનાના પ્રવેશની અનુમતિ આપી, જે તેમના મોતનું કારણ બન્યું. 5 મહિના બાદ જ તેમના વિશ્વાસુ એવા શીખ સુરક્ષાકર્મીઓએ તેમને ગોળીઓ ઘરબી દીધી. ઇતિહાસ આ મહિલાને દેશભક્ત તરીકે યાદ કરે છે, તો રાજકારણના વિવાદિત નેતા તરીકે તેમની છબી પણ નહીં વિસરાય. અને હવે વાત સરદાર વલ્લભભાઈ પટેલની. તેમની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે આ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે. જોકે મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની એક પ્રતિમા મુંબઈમાં બની રહી છે. આ પ્રતિમા સરદારની પ્રતિમા કરતાં પણ ઊંચી બનાવાશે. આ બંને પ્રતિમાની જો વાત કરવામાં આવે તો તેમની ઊંચાઈ સમજીએ. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે, જ્યારે કે મુંબઈના નરીમાન પોઈન્ટ પર જે પ્રતિમા બનવાની છે સમુદ્રની અંદર, તેની ઊંચાઈની જો વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 212 મીટર હશે. આ પ્રતિમાને શિવ સ્મારક નામ આપવામાં આવ્યું છે. તો સરદારની જન્મજયંતિના નિમિત્તે આવો તમને એક ક્ષણની અનુભૂતિ કરાવી, જ્યારે કે સરદાર પટેલે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે શપથ લીધા હતા. I, Vallabhbhai Patel, I, Vallabhbhai Patel, do solemnly affirm that in the office of minister, I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, and that I will do right to all manner of people. After the laws and usages of India. Without fear or favor. Affection or ill will. I, Vallabhbhai Patel. Do solemnly affirm. That I will not directly or indirectly. Communicate or reveal.
તો આ તે સરદારની સ્વતંત્રતા બાદની ક્ષણ, પરંતુ આજની નવી પેઢીના સરદારના વંશજો તેમને કેવી રીતે યાદ કરે છે, તેમની પ્રપોત્રી સાથે બીબીસીએ ખાસ વાત કરી. મારું નામ સંજના સંજયભાઈ પટેલ છે અને હું અમદાવાદથી આવી છું અને અમે લોકો ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન થયા છે સરદાર વલ્લભભાઈ પટેલના અને અત્યારે અમે લોકો 30 જણ છે એઝ અ ફેમિલી મેમ્બર્સ અને વી આર વેરી વેરી પ્રાઉડ કે લાઈક અમારા દાદાજીએ આવું કામ કર્યું છે એન્ડ વી આર ઓલ્સો વેરી હેપી કે એમના માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે અને વી ઓલ્સો આર થેન્કફુલ ટુ મોદી બિકોઝ એમને આવું ઇનિશિયેટિવ લીધું છે ટુ બિલ્ડ અપ અ સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ ટુ નો પીપલ કે કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારે તમે જોઈ રહ્યા છો આ બધા મારા ફેમિલી મેમ્બર્સને મારી આગળ મારી પાછળ અને વી આર વેરી પ્રાઉડ. તો સરદારની પ્રતિમાનું અનાવરણ તો થઈ ગયું છે, પરંતુ તમે જ્યારે સરદારની પ્રતિમાને નિહાળવા જશો ત્યારે સેલ્ફી તો લેશો જ. કેવી રીતે લેશો આટલી મોટી પ્રતિમા સામે સેલ્ફી, જણાવી રહ્યા છે બીબીસી સંવાદદાતા સમીના શેખ. બીબીસી ન્યૂઝ ગુજરાતી પર હું છું સમીના શેખ તમારી સાથે એન્ડ આઈ એમ શ્યોર કે સેલ્ફીના શોખીન આપણે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આટલી મોટી પ્રતિમા જોવા જઈશું ત્યારે સેલ્ફી ક્લિક કરવાની તો ચોક્કસથી ટ્રાય કરીશું. તમારે એક્ઝેક્ટલી કઈ જગ્યાથી, કેટલી દૂરથી અને મેથેમેટિકલી કેવી રીતે સેલ્ફી ક્લિક કરવી જોઈએ? જનરલી જ્યારે આપણે સેલ્ફી ફોટો ક્લિક કરતા હોઈએ છીએ ત્યારે કેમેરા એંગલ 30 ડિગ્રી પર હોય છે, રાઈટ? અને સરદાર પટેલની પ્રતિમા છે 182 મીટર, એવરેજ હ્યુમન હાઇટ આપણે ગણીએ 5.5 ફીટ. સો સેમ આ 30 ડિગ્રી એંગલ સાથે આપણે અગર આટલી ઊંચી પ્રતિમા સાથે ફોટો ક્લિક કરીશું તો આપણે 60 ડિગ્રી પર હોઈશું, જે પણ બરાબર નથી. તો હવે આપણે સાદી ભૂમિતિને આધારે જોઈશું કે એક્ઝેક્ટલી ક્યાં ઊભું રહેવું તો આપણે પ્રોપર સેલ્ફી ક્લિક કરી શકીએ. તો વાત એમ છે કે સરદાર પટેલની પ્રતિમાથી આશરે 1.5 કિલોમીટર દૂર 562.5 મીટર પર અગર આપણે ઊભા રહી અને એ જ 30 ડિગ્રી એંગલ સાથે સેલ્ફી ક્લિક કરી તો એકદમ પ્રોપર પિક્ચર આવશે. જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ એમ આપણને કેમેરાના એંગલ્સ ચેન્જ કરવા પડશે. ફોર એક્ઝામ્પલ, માની લઈએ કે આપણે પ્રતિમાથી 100 મીટરના અંતર પર છીએ તો આપણો કેમેરાનો એંગલ હશે 85 ડિગ્રી. ઓકે, સો 85 ડિગ્રી એંગલમાં ક્લિક કરાયેલી સેલ્ફી જે હશે એની અંદર આપણે પોતે બહુ મોટા અને પ્રતિમા બહુ નાની હશે. સો બેસ્ટ તરીકો એ છે તમારે આ પરફેક્ટ પ્રતિમા સાથે પ્રોપર સેલ્ફી ક્લિક કરી અને સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવી છે તો તમે અપ્રોક્સિમેટલી 1.5 કિલોમીટર એટલે કે 400-500 મીટર જેટલું ડિસ્ટન્સ રાખો અને સેલ્ફી ક્લિક કરી શેર કરો. અને હવે આજનું કાર્ટૂન. વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુનું લોકાર્પણ થયું છે, તેના પર જ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો @BBCMihir. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.